માધ્યમથી કડી એટલે ડોક્ટર એન્ડ આઈ એમ ફ્રોમ કોમર્સ કોલેજ અને આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો હેક્સર ઓલીનો સિદ્ધાંત ભણવાના છીએ સૌથી પહેલાં આપણે ભૂમિકા શરૂ કરીએ આંતરરાષ્ટ્રીય વેપારથી શરૂ કરીએ આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આંતરિક વેપારથી થોડુંક અલગ પડે છે આંતરિક વેપાર દેશની અંદર દેશના પ્રદેશો વચ્ચે રાજ્યો વચ્ચેનો વેપાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર બે દેશો વચ્ચેનો વેપાર છે બે દેશો વચ્ચે જ્યારે વેપાર કરવામાં આવે છે ત્યારે ઘણી બધી બાબતો એવી છે કે જેમાં તફાવત ઊભો થાય છે દાખલા તરીકે રાજકીય બાબતો આર્થિક બાબતો સામાજિક બાબતો સાંસ્કૃતિક બાબતો ઘણી બધી બાબતોમાં તફાવત જોવા મળે છે તો આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતરિક વેપારથી ઘણો જુદો પડે છે અને સૌથી મોટો તફાવત એ છે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે બંને દેશોમાં ચલણો જુદા હોય છે એટલે વિનિમય માટે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે આ સંદર્ભમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતે ઉદ્ભવે છે ક્યારે શક્ય બને છે અને આંતરરાષ્ટ્રીય વેપારથી ક્યારે કયા દેશને લાભ થઈ શકે શેનો વેપાર કરવો જોઈએ આ બધી બાબતો સમજવા માટે આંતરરાષ્ટ્રીય વેપાર બહુ જ મહત્ત્વનો મુદ્દો બની જાય છે તો મિત્રો આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારના જે ઘણા બધા સિદ્ધાંતો છે એમાંનો એક મહત્ત્વનો સિદ્ધાંત એ હેક્સચર ઓલિનનો સાધન પરિમાણનો સિદ્ધાંત ભણવાના છે સૌપ્રથમ થોડીક ભૂમિકા બાંધી દઉં આંતરરાષ્ટ્રીય વેપાર સમજવા માટે આપણે કેટલાક પાયાના ખ્યાલો જે છે એ પહેલાં ડિસ્કસ કરી લઈએ સૌપ્રથમ તો આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ઘણા બધા સિદ્ધાંતો આવેલા છે એમાં નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત સાપેક્ષ અથવા તો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત વૈકલ્પિક ખર્ચ તફાવતનો સિદ્ધાંત આવા ઘણા બધા સિદ્ધાંતો છે નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત એ દેશની અંદર બે જુદા જુદી વસ્તુઓની આર્થિક દ્રષ્ટિએ જે કિંમતો છે એ કિંમતોના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે આપણે સૌ શરૂઆત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એનો સાધન પરિમાણનો જે સિદ્ધાંત છે એ શા માટે જુદો પડે છે તો જે નિરપેક્ષ ખર્ચ તફાવતનો સિદ્ધાંત છે પ્રોફેસર એડમ સ્મીથે આપ્યો છે એમના મતે બે દેશો વચ્ચે ક્યારે વેપાર શક્ય બને તો બે દેશોમાં જ્યારે આંતરિક ખર્ચ ગુણોત્તરમાં તફાવત આવે તો બે દેશો વચ્ચે વેપાર શક્ય બને હવે પહેલો શબ્દ લઈએ આંતરિક ખર્ચ ગુણોત્તર આંતરિક ખર્ચ ગુણોત્તર કોને કહીશું તો ધારો કે બે દેશ છે જે બે જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે સરળતા ખાતર આપણે આ વિધારણા કરીએ છીએ કે બે દેશ બે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એ દેશ છે એ એક્સ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે અને વાય વસ્તુનું પણ ઉત્પાદન કરી શકે છે એ જ રીતે બી દેશ પણ બંને વસ્તુનું ઉત્પાદન કરી શકે છે પણ એ દેશને એક્સ વસ્તુના ઉત્પાદનમાં વધારે સરળતા અથવા તો ખર્ચ ઓછું આવે છે તો એ દેશમાં એક્સ વસ્તુ અને વાય વસ્તુ બંનેના ઉત્પાદનમાં જે વસ્તુના ઉત્પાદનમાં એને ઓછું ખર્ચ આવે છે એ વસ્તુનો ઉત્પાદન કરશે અને એની નિકાસ કરવાનું પસંદ કરશે જ્યારે જે વસ્તુના ઉત્પાદનમાં એને વધારે ખર્ચ આવે છે એવી વસ્તુનું એ આયાત કરવાનું પસંદ કરશે અને આપણે નિરપેક્ષ ખર્ચ તફાવત કહીએ છીએ નિરપેક્ષ ખર્ચ તફાવતમાં આપણે દેશની આંતરિક રીતે બંને વસ્તુઓમાં ખર્ચમાં શેમાં વધારે ખર્ચ આવે છે અને શેમાં ઓછું ખર્ચ આવે છે તેના આધારે આપણે નિર્ણય કરીએ છીએ તો નિરપેક્ષ ખર્ચ તફાવત એ દેશની આંતરિક ખર્ચ ગુણોત્તરને આધારે નક્કી કરવામાં આવે છે જ્યારે સાપેક્ષ અથવા તો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત છે આ સિદ્ધાંત જે આપ્યો છે પ્રોફેસર રિકાર્ડોએ આપ્યો છે રિકાર્ડોના આ સિદ્ધાંતની અંદર આપણે જોઈ શકીએ કે આંતરિક રીતે ખર્ચ તફાવતની સાથે સાથે તુલનાત્મક કોઈ એક દેશને બંને વસ્તુના ઉત્પાદનમાં નિરપેક્ષ લાભ હોય તો એવી પરિસ્થિતિમાં વ્યક્તિએ સાપેક્ષ સાપેક્ષકર્ત એટલે કે અન્ય દેશની તુલનામાં શેમાં ઓછો લાભ છે કે શેમાં વધારે લાભ છે એ એ દ્રષ્ટિએ નિર્ણય લેવાનો હોય છે કે ખર્ચ તફાવત શેમાં વધારે આવે છે શેમાં ઓછું આવે છે અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે કયો દેશ કઈ વસ્તુનું ઉત્પાદન કરશે અને કઈ વસ્તુની આયાત કરવાનું પસંદ કરશે ત્રીજો એક સિદ્ધાંત છે આંતરરાષ્ટ્રીય વેપારનો વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત જે હેબર્લરે આપ્યો છે મિત્રો આ ત્રણેય સિદ્ધાંતની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર શા માટે ઉદભવે છે તો એનો એક જ જવાબ આવે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદભવવા માટે બે દેશો વચ્ચે ખર્ચમાં તફાવત એ કારણરૂપ છે આંતરરાષ્ટ્રીય વેપારનો હેક્સચોર ઓહલીનો જે સિદ્ધાંત છે એ પણ એવું દર્શાવે છે કે બે દેશો વચ્ચે ખર્ચમાં તફાવત ઉદ્ભવે ત્યારે જ વેપાર શક્ય બને છે પણ આ સિદ્ધાંત એ વધારે આધુનિક છે વધારે એડવાન્સ છે એનું કારણ એ છે કે આગળના સિદ્ધાંતોએ ક્યારેય એવું નથી કીધું કે શા માટે ખર્ચ તફાવત ઉદ્ભવે છે બે દેશો વચ્ચે ખર્ચ તફાવત ઉદભવે છે અને એનાથી આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે પણ આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનવા માટે ખર્ચ તફાવત ઉદભવવા માટેના કારણો કયા છે એની ચર્ચા આ સિદ્ધાંતમાં કરવામાં આવી છે આથી આંતરરાષ્ટ્રીય વેપારનો હેક્સર ઓલીનો સિદ્ધાંત એ વધારે એક્ટિવ કહી શકાય અથવા તો વધારે ઇફેક્ટિવ છે એવું આપણે કહી શકીએ સો આ સંદર્ભમાં આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો હેક્સર ઓલીનો સિદ્ધાંત સમજી રહ્યા છે આ હતી આપણી પ્રાથમિક ભૂમિકા આમ અગાઉના સિદ્ધાંતમાં ખર્ચ તફાવતના કારણોનો અભાવ છે જે ખર્ચ તફાવતના કારણોની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છે હેક્સર સિદ્ધાંતની વાત કરીએ તો સૌ આ કારણોના અંગેનો વિચાર એલી હેક્સર કે જે બર્ટિલ ઓહલીના શિક્ષક હતા એમણે શ શરૂઆત કરી એમણે કહ્યું કે ખર્ચ તફાવત તો બધા જ સિદ્ધાંતો દર્શાવે છે પણ ખર્ચ તફાવતના કારણો શું છે જો કારણો જાણી શકીએ તો જ આંતરરાષ્ટ્રીય વેપારમાં જે પણ ફેરફારો થાય છે એની સમજ આપણે મેળવી શકીએ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે ત્યારે એમાં પરિવર્તનો આપવા આવવા માટે કયા કઈ બાબતો જવાબદાર છે એ બહુ જ મહત્ત્વની બને છે અને એ બાબતોને આપણો આપણે સક્રિય રીતે વિચાર કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપારથી દેશો વચ્ચે શું પરિસ્થિતિ ઉદ્ભવશે એની આપણને ખબર પડે છે તો ઓગણીસો ઓગણીસમાં એલી હેક્સ્ટરે સૌ પ્રથમ આ અંગેનો વિચાર રજૂ કર્યો અને તેમના જ વિદ્યાર્થી બાર્ટિલ ઓહલીને ઓગણીસો પાંત્રીસની અંદર આ આ સાધન પરિમાણનો સિદ્ધાંત વ્યવસ્થિત રીતે રજૂ કર્યો સિદ્ધાંતની મૂળભૂત બે બાબતો છે એક જુદા જુદા ઉદ્યોગમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં સંયોજવામાં આવે છે સમજીએ બાબત જુદા જુદા ઉદ્યોગમાં એટલે સૌથી પહેલી મહત્ત્વની બાબત જે બીજા બધા સિદ્ધાંતથી અલગ પડે છે આ સિદ્ધાંતમાં કે જુદા જુદા ઉદ્યોગ દાખલા તરીકે લોખંડ પોલાદનો ઉદ્યોગ છે તો લોખંડ પોલાદના ઉદ્યોગમાં શ્રમનું પ્રમાણ ઓછું જ્યારે મૂડીનું પ્રમાણ વધારે હોય છે એવી જ રીતે કાપડ ઉદ્યોગની વાત કરીએ તો કાપડ ઉદ્યોગની અંદર શ્રમનું પ્રમાણે વધારે અને લોખંડનું સોરી શ્રમનું પ્રમાણ વધારે અને મૂડીનું પ્રમાણ ઓછું જોવા મળે છે તો એનો અર્થ એવો થયો કે જુદા જુદા ઉદ્યોગમાં જુદા જુદા સાધનોને જુદા જુદા પ્રમાણમાં સંયોજવામાં આવે છે તો આ જુદા જુદા પ્રમાણમાં સાધન સંયોજન લેવામાં આવે તો એને કારણે જુદા જુદા વ્યવસાયમાં સાધનોનું પ્રમાણ જુદું જુદું હોય છે અને એના પ્રમાણમાં ઉત્પાદન અંગેની જે પરિસ્થિતિઓ છે અથવા તો જે ઉત્પાદનનું ખર્ચ છે એ બદલાતું રહે છે બીજું એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે સિમેન્ટ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગની અંદર પણ આવી પરિસ્થિતિ જોવા મળે છે કે સિમેન્ટ ઉદ્યોગમાં મૂડીનું વધારે પ્રમાણ જોવા મળે છે અને શ્રમનું પ્રમાણ ઓછું જોવા મળે છે એનો અર્થ એ થયો કે સિમેન્ટ ઉદ્યોગ એ મૂડી પ્રચુર ઉદ્યોગ છે જ્યારે શણ ઉદ્યોગ શણનો ઉદ્યોગ એ શ્રમ પ્રચુર ઉદ્યોગ છે તો આમ કયો ઉદ્યોગ શ્રમ પ્રચુર છે અને કયો ઉદ્યોગ મૂડી પ્રચુર છે એ નક્કી કરવા માટે આપનો આ પહેલો મહત્ત્વનો મુદ્દો આપણે ગણી શકીએ તો સિદ્ધાંતનો પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે પહેલાં આપણે એ નક્કી કરવું પડે કે આપણે જે વ્યવસાય અથવા તો જે વસ્તુઓનો વિનિમય કરીએ છીએ એ વસ્તુઓ સાથે સંકળાયેલો જે વિનિમય છે જે ઉદ્યોગ છે એ કયા પ્રકારનો ઉદ્યોગ છે શ્રમ પ્રચુર ઉદ્યોગ છે કે મૂડી પ્રચુર ઉદ્યોગ છે તો આ પહેલી બાબત બીજી બાબત કેટલાક દેશોમાં શ્રમનો પુરવઠો વધુ છે તો કેટલાક દેશોમાં મૂડીનો પુરવઠો વધુ છે શ્રમનો પુરવઠો વધુ હવે દેશના સંદર્ભમાં ધારો કે ભારત અને અમેરિકા બે દેશની વાત આપણે કરીએ અમેરિકામાં મૂડીનો જથ્થો વધારે છે ભારતમાં શ્રમનો જથ્થો વધારે છે તો મૂડીનો જથ્થો વધારે હોવાથી અમેરિકાની અંદર મૂડી સસ્તી મળી શકે છે અથવા તો મૂડી પાછળનું ખર્ચ ઓછું થાય છે એટલે કે ભારત એ પ્રધાન દેશ છે જ્યારે અમેરિકા એ મૂડી પ્રધાન દેશ છે અમેરિકા મૂડી પ્રધાન દેશ છે એટલા માટે અમેરિકાની અંદર જે મૂડી મૂડી આધારિત ઉદ્યોગો છે અથવા તો મૂડી પ્રચુર ઉદ્યોગો છે આવા ઉદ્યોગો પર વધારે ભાર મૂકવામાં આવશે આવા ઉદ્યોગો સાથે સંકળાયેલા આવા મૂડી પ્રચુર ઉદ્યોગો સાથે ઉત્પાદનની પ્રક્રિયા વધારે પ્રમાણમાં થશે એટલે કે મૂડી પ્રચુર ઉદ્યોગો મોટા પ્રમાણમાં શક્ય બનશે અમેરિકા એવા ઉદ્યોગો અથવા તો એવી વસ્તુઓનું ઉત્પાદન કરશે જેમાં મૂડીનો વધારે ઉપયોગ હોય અને શ્રમનો ઓછો ઉપયોગ હોય કારણ કે અમેરિકામાં મૂડીનો જથ્થો વધારે છે જેથી મૂડી ત્યાં સસ્તી છે એટલે મૂડીનું ખર્ચ ઓછું આવે શ્રમ ઓછો છે શ્રમનું પ્રમાણ ઓછું છે શ્રમ વધારે મોંઘો છે અને એને કારણે શ્રમનું મૂલ્ય ત્યાં વધારે હોવાથી ઓછો શ્રમનો ઉપયોગ થાય અને વધારે મૂડીનો ઉપયોગ થાય એવા મૂડી પ્રચુર ઉદ્યોગોમાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે આવા ઉદ્યોગોમાં ઉત્પાદન કરશે આવા ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થયેલી ચીજોનું નિકાસ કરવાનું પસંદ કરશે એ જ રીતે ભારતના સંદર્ભમાં વિચારીએ ભારતમાં શ્રમ સસ્તો છે મૂડી મોંઘી છે એટલે ભારત શ્રમ વધારે પ્રમાણમાં છે સસ્તો છે મૂડી મોંઘી છે તો ભારત જેમાં શ્રમનું પ્રમાણ વધારે હોય અને મૂડીનું પ્રમાણ ઓછું હોય એવા ઉદ્યોગોમાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે આવા ઉદ્યોગોમાં ઉત્પાદનની સાથે એનું એની નિકાસ કરવાનું પસંદ કરશે અને આવા ઉદ્યોગોની નિકાસ કરી અને વધારે આવક પ્રાપ્ત કરી શકશે આમ બંને વ્યવસાયમાં આપણે વાત કરીએ તો મૂળભૂત બે બાબતો એક જુદા જુદા વ્યવસાયમાં એટલે કે મૂડી પ્રધાન ઉદ્યોગોમાં મૂડી પ્રધાન દેશ મૂડી પ્રધાન વસ્તુઓનું ઉત્પાદન કરશે શ્રમ પ્રધાન દેશ શ્રમ પ્રધાન વસ્તુઓનું ઉત્પાદન કરશે અને બંને દેશ એ રીતે લાભ મેળવવાનો પ્રયત્ન કરશે હવે સિદ્ધાંત સમજવા માટે આપણે કેટલીક ધારણાઓ જોઈએ ધારો કે સૌથી પ્રથમ ધારણા કરવામાં આવી છે કે બે દેશ બે વસ્તુ અને ઉત્પાદનના બે સાધનો ધારો કે બે દેશ ભારત અને અમેરિકા છે અહીંયા આપણે સરળતા ખાતર સિદ્ધાંતને સમજવા માટે એવું ધારી લીધું છે કે માત્ર બે દેશો વચ્ચે જ વેપાર થાય છે બેથી વધારે દેશો વચ્ચે વેપાર એ થોડુંક જટિલ બની જાય છે એટલે સિદ્ધાંતને સરળતાથી સમજવા માટે આપણે એવી ધારણા કરીએ છીએ કે માત્ર બે જ દેશો વચ્ચે વેપાર થાય છે આપણે એ પણ ધારણા કરીએ છીએ કે અર્થતંત્રની અંદર બે જ વસ્તુઓ છે એક્સ અને વાય એક્સ વસ્તુ એ શ્રમ પ્રધાન વસ્તુ છે જ્યારે વાય વસ્તુ એ મૂડી પ્રધાન વસ્તુ છે આ બંને વસ્તુઓના ઉત્પાદનમાં આપણે અહીંયા બે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ પહેલો ઉત્પાદનનું સાધન છે મૂડી અને બીજું છે શ્રમ મૂડી અને શ્રમ આ બે સાધનો સાથે આપણે ઉત્પાદન પ્રક્રિયા અહીંયા જોઈએ છે એટલે ટૂંકમાં ધારણાઓમાં બે દેશ બે વસ્તુ અને બે સાધન દ્વારા ઉત્પાદન આપણે કરીએ છીએ આ આપણી પહેલી ધારણા છે બીજી ધારણા આપણી એ છે કે બંને દેશોમાં વસ્તુ અને સાધન બજારમાં પૂર્ણ હરીફાઈ છે પૂર્ણ હરીફાઈ એટલે શું મિત્રો પૂર્ણ હરીફાઈની અંદર ઘણા બધા વેચનારા હોય ઘણા બધા ખરીદનારા હોય ઉત્પાદકો અને વેપારીઓ સોરી ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય તો આવી પરિસ્થિતિની અંદર ઉત્પાદક અને વેચનાર બંને ભાવ સ્વીકારક તરીકે વર્તે છે એનો અર્થ એ થયો કે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી ફિક્સ કિંમત એટલે વસ્તુ બજારની અંદર વસ્તુઓની કિંમત એક વખત જે નક્કી થઈ છે એ કિંમત જ દરેકે સ્વીકારવાની સ્વીકારવી પડે છે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી એ જ રીતે સાધન બજાર સાધન એટલે જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ઉત્પાદનના સાધનો છે અહીંયા આપણે બે જ સાધન લીધા છે મૂડી અને શ્રમ તો મૂડી બજાર અને શ્રમ બજાર મૂડીને જે વળતર મળે છે વ્યાજ અને શ્રમને જે વળતર મળે છે વેતન તો આ બંને બજારની અંદર જે સાધનોને વળતર મળે છે આ વળતરની કિંમત એટલે સાધનોની જે કિંમત છે એ પણ સ્થિર રહે છે તો બંને દેશની અંદર વસ્તુ બજાર એટલે આપણે બે દેશનું ઉદાહરણ લઈએ છીએ ભારત અને અમેરિકા તો બંને દેશમાં જે ચીજવસ્તુઓ છે એની કિંમતોમાં કોઈ લાંબો ફેરફાર થતો નથી અને જે ઉત્પાદનના સાધનો છે એને મળતું જે વળતર છે એ સાધનોની કિંમતમાં પણ ફેરફાર થતો નથી તો આ એક મહત્ત્વની ધારણા છે ત્રીજી જે ધારણા છે કે બંને દેશોમાં પૂર્ણ રોજગારી છે જો આપણે પૂર્ણ રોજગારીની ધારણા ન કરીએ તો બંને દેશોમાં ધારો કે અમેરિકા મૂડી પ્રચુર દેશ છે ત્યાં શ્રમ મોંઘો છે હવે જો ભારત એ શ્રમ પ્રચુર દેશ છે અહીંયા શ્રમ સસ્તો છે જો પૂર્ણ રોજગારી નહીં હોય તો અહીંયા બેકારી હશે ભારતમાં તો ભા ભારતનો બેકાર વ્યક્તિ સરળતાથી અમેરિકા જ્યાં શ્રમ મોંઘો છે ત્યાં સરળતાથી સ્થાનાંતરિત થઈ શકશે એટલે આપણે જે તારવણી કરવા માગીએ છીએ કે બે દેશ વચ્ચે જ્યારે વેપાર થાય છે ત્યારે સાધનોની સાપેક્ષ કિંમતમાં તફાવતને કારણે વેપાર શક્ય બને છે એ આપણી જે સાબિત કરવું છે એ કરવાનું થોડું મુશ્કેલ બની જાય છે એટલે સરળતા ખાતર આપણે એવું ધારી લઈએ છીએ કે બંને દેશોમાં સંપૂર્ણ રોજગારી છે ચોથી જે ધારણા છે કે બંને દેશોમાં વેપાર મુક્ત અને નિરંકુશ છે જો સરકાર દ્વારા અંકુશો મૂકવામાં આવે પરવાના પદ્ધતિ હોય આયાત પરવાના હોય આયાતો માટે લાયસન્સની જરૂરિયાત હોય અથવા નિકાસો પર જકાત લેવામાં આવતી હોય સરકાર દ્વારા અમુક વસ્તુઓની આયાત કે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય અથવા એનો કોટા નક્કી કરવામાં આવતો હોય કે આટલાથી વધારે નિકાસ કે આયાત આપણે ન કરી શકીએ તો એને આપણે આયાત નિકાસ અથવા તો વેપાર મુક નિરંકુશ વેપાર ન કહી શકીએ જો આ પ્રકારના અંકુશો મૂકવામાં આવે તો આંતરરાષ્ટ્રીય વેપારમાં જે સરળતા જોઈએ અથવા તો જે મુક્તતા જોઈએ એ થઈ શકે નહીં બે દેશો વચ્ચે મુક્ત વેપાર હોવો એ આવશ્યક શરત બન